नमस्कार दोस्तों, हूँ केजे पटेल, डीजी को द लर्निंग एप में तमारू स्वागत करू छू। मित्रों, डिग्री ना घणा बधा स्टूडेंट्स ने नवी पेपर स्टाइल ने लईने, एटले के समर 2020 नवी पेपर स्टाइल ने लईने घणा बधा क्वेश्चन्स छे। कमेंट बॉक्स में वाँची ने अमे तमने आ जवाब आपी रह्या छे वीडियो ना माध्यम थी। एटला माटे के तमे आ वखते ज्यारे एग्जाम आपवा जाओ तो ए दिवसे तमने शॉक ना लागे के आ वळी केवी पेपर स्टाइल तमे आवी छे, जेवे के कदी पहला तो आनी जोयुं पण नथी ने कदी एक्सपीरियंस पण नथी तमने, तो केवी रीते तमे एने फेस करशो ने केवी रीते अटेम्प्ट करशो एनी क्लियरिटी थाय, पहले थी माइंडसेट आपुं क्लियर रहे एनी माटे अमारा तरफथी आ एक नानो प्रयास छे, स्पेशली फॉर डिग्री फाइनल ईयर स्टूडेंट। तो मित्रों, वात नी शरूआत करिए એ પહેલા હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું। એક ક્વેશ્ચન એવો છે કે તમે અત્યાર સુધી જેટલા પણ પેપર આપ્યા એ કેટલા કલાકના હતા? ફરીવાર ક્વેશ્ચન સાંભળો, તમે અત્યાર સુધી જેટલા પણ પેપર આપ્યા એ કેટલા કલાકના હતા? તો આમાં બે જવાબ મળશે। કોઈ કહેશે કે સર આપણે 3 કલાકના પેપર અત્યાર સુધી આપ્યા છે, અને કોઈ કહેશે સર અમે 2.5 કલાકના પેપર અત્યાર સુધી આપ્યા છે। તો જે આ 3 કલાક વાળા છે એ લોકો માટે હવે હું જે નવી એક્ઝામ પેટર્ન છે એ કહેવા જઈ રહ્યો છું। તો એનો બીજો મિનિંગ શું થાય છે કે 2.5 કલાક વાળા થોડો રેસ્ટ કરે અને 3 કલાક વાળા કાન ખોલીને કાન ઊંચા કરીને સાંભળે કે 3 કલાકનું જે પેપર છે એ આ વખતે કેવી સ્ટાઇલમાં પૂછાશે, તો એની અંદર ટોટલ 7 પ્રશ્નો હશે। ફરીવાર 3 કલાક વાળા ધ્યાન આપો, એની અંદર ટોટલ 7 ક્વેશ્ચન હશે। એમાં વાત કરીએ પહેલા 1 થી 6 ની, તો ઉપર ક્લિયરલી લખ્યું હશે કે અટેમ્પ્ટ એની 3, એનો મતલબ શું થઈ ગયો કે 3 ની સામે 3 તમને ઓપ્શન મળશે। ટોટલ 7 પ્રશ્નો હશે, એમાંથી 1 થી 6 ની વાત કરીએ, પહેલા 6 પ્રશ્નોમાં એમાં લખ્યું હશે કે અટેમ્પ્ટ એની 3, તો 1 થી 6 માંથી તમારે માત્ર 3 અટેમ્પ્ટ કરવાના છે અને એ 3 ના માર્ક 14 રહેશે, એટલે 14 × 3 કરીએ તો 42 થાય। અને ક્વેશ્ચન નંબર 7 જે કમ્પલસરી છે એ 5 માર્કનો પૂછાશે, એટલે 42 વત્તા 5 એટલે કે 47। ક્લિયર થઈ ગયું કે સર 3 કલાકનું જેને પેપર છે એને 47 માર્કનું નવી પેપર સ્ટાઇલમાં પેપર આપવાનું રહેશે। 47 માર્કનું પેપર 3 કલાક વાળાને આપવાનું રહેશે। તો સર કેવી રીતે પાસ થવાશે અને કેટલા માર્કમાં પાસ થવાશે? તો 70માં કેટલા માર્કમાં પાસ થતા હતા? 23, એટલે કે 33% લેખે, તો આમાં 33% લેખે કરીએ તો 16 માર્કે આપણે પાસ થઈ જવાશે। તો આ વાત થઈ ગઈ 3 કલાક વાળા માટે। હવે 3 કલાક વાળા આરામ પર રહે અને 2.5 કલાક વાળા આગળ આવે, 2.5 કલાક વાળા બરાબર સાંભળે કે એમને જે પેપરમાં આ વખત નવી જે સ્ટાઇલ છે એની અંદર 1 થી 8 પ્રશ્નો આપ્યા હશે। 2.5 કલાક વાળા માટે 1 થી 8 પ્રશ્નો આપ્યા હશે અને એમાં લખ્યું હશે બહુ જ ક્લિયર, હમણાં ઉપર ભગવાનની થોડી વિશેષ કૃપા છે કે 1 થી 8 પ્રશ્નોમાંથી ખાલી 4 એટેમ્પ્ટ કરો, મતલબ દરેકની સામે એક એક ઓપ્શન તમને આપેલો છે, મતલબ તમારી પાસે ચોઇસ વધી જશે, ઓપ્શનની રેન્જ વધી જશે। તો એનો મતલબ એવો થાય છે કે 1 થી 8 પ્રશ્નો અમને આપ્યા હશે, એમાંથી 4 એટેમ્પ્ટ કરવાના, દરેકના 14 માર્ક રહેશે। તો કે સર અમારે તો 56 થઈ ગયા, તો જે હોય એ જ થાય તમારે, એટલે કે 2.5 કલાકનું જે અત્યાર સુધી પેપર આપતા હતા એ દરેકે 56 માર્કનું પેપર આ વખતે આપવાનું રહેશે। 3 કલાક વાળા માટે 47 અને 2.5 કલાક વાળા માટે 56 માર્કનું પેપર સ્પેશિયલી તમારે આ વખતે નવી ડિઝાઇન પેટર્ન એવું કહેશે। તો આ 56 માર્કનું જે પેપર તમારે આપવાનું રહેશે એની અંદર જે હું તમને હવે સમજાઈ રહ્યો છું એ બરાબર ધ્યાન આપજો, હવે બંને જણા સાંભળજો એક સાથે, 3 કલાક વાળા અને 2.5 કલાક વાળા, હવે તમને નહીં 3 કલાક મળે નહીં 2.5 કલાક મળે, તમને માત્ર ને માત્ર પેપર લખવા માટે હવે 2 જ કલાક મળશે, ચાહે એ 47 માર્કનું પેપર હોય કે ચાહે એ 56 માર્કનું પેપર હોય,
तमने एने लखवा माटे मात्र बेज कलाक मळशे, बे कलाक नी अंदर तमारे एने क्लियर कर लेवानुं छे। सर अमे एटले के आ अढी कलाक वाळा एटले के आ सूट आ 56 मार्क वाळा केटला मार्के पास थईशुं? तो एज रीते 33% लेखे आपणे एनुं करीए तो आपणे 18 मार्के पास थई जईशुं, 16 मार्के 47 वाळा અને આ જે છે 56 માર્ક્સ વાળા એ 18 માર્કે આપણે પાસ થઈ જઈશું। તો આ જ રીતે બંને સિમ્પલ પેપર સ્ટાઇલ હતી જે મેં તમને શબ્દોમાં કીધી જેથી તમે ઈઝીલી વિઝ્યુઅલાઇઝ કરી શકશો અને એને સમજી શકશો। સ્પેશિયલી ડિજીકો જે છે એ ગુજરાતમાં ગુજરાતીમાં તમને એન્જિનિયરિંગ શીખવાડતી ગુજરાતની નંબર વન એપ્લિકેશન છે। તમે કોઈ પણ જગ્યાએ એને ચેક કરી શકો છો, તમે એને યુટ્યુબમાં સબસ્ક્રિપ્શનના જે સબસ્ક્રાઇબર્સ છે એના માધ્યમથી પણ તમે એને જજ કરી શકો છો, એની સાથે સાથે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને એના કેટલા ડાઉનલોડર્સ છે એ પણ જોઈને તમે ચેક કરી શકો છો। બહુ જ સીધી અને સાદી ભાષામાં અમે કોન્સેપ્ટને ક્લિયર કરાવવાની કોશિશ કરીએ છીએ જેથી તમે ઇઝીલી જે મિકેનિઝમ છે, જે ક્વેશ્ચન છે એને ક્લિયરલી તમે લખી શકો। તો મિત્રો ખાસ એક રિક્વેસ્ટ છે કે તમારા જે જુનિયર્સ છે એ લોકોને ઇન્સિસ્ટ કરજો કે આ એપ્લિકેશન એકવાર જોવે, પછી એમને યોગ્ય લાગે કે ન લાગે એ બધું એમના ઉપર। એ સાથે સેમિસ્ટર 8માં આ વખતે જે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવાના છે એમને ડિજીકો ધ લર્નિંગ એપ તરફથી વિશ યુ ઓલ ધ બેસ્ટ। જય હિન્દ।